વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનને આપ્યું સમર્થન. આજના ભારત બંધના દેશના તમામ લોકો જોડાય તેવી એચબીએન ન્યૂઝના માધ્યમથી કરી અપીલ. વડગામ વિધાનસભાના બાહોશ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખુલ્લીને ખેડૂતોના ચાલતા આંદોલન સમર્થન આપ્યું છે અને આવતીકાલે ભારત બંધના કિસાન સંગઠન દ્વારા અપાયેલ કોલને ભારતના તમામ નાગરિકો સંવિધાનના દાયરામાં રહી શાંતિપૂર્ણ રીતે એક દિવસ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ કિસાનો દ્વારા અપાયેલા કોલને સાર્થક કરે તેવી અપીલ કરી હતી. સાથે સાથે વડગામ તાલુકા કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ સહમંત્રી ફઝલુ રહેમાન સુલેમાન નેદરિયા દ્વારા પણ છાપીના તમામ વેપારીઓને આ બંધમાં સ્વૈચ્છિક જોડાવા માટે અપીલ કરી હતી અને વિશ્વાસ જતાયો હતો કે લોકો પણ સ્વૈચ્છિક રીતે આ બંધમાં જોડાઈ આ ભારત બંધના કોલને સાર્થક કરશે. રિપોર્ટર પ્રદીપ પરમાર. જે કોલ આપ્યો છે ભારત બંધનો, તો વડગામ તાલુકાના અને આપણા મત વિસ્તારની અંદર આવતા ખેડૂતોને આપણે શું અપીલ છે? ફક્ત વડગામ તાલુકા કે બનાસકાંઠા જિલ્લો નહીં, સમગ્ર ગુજરાત અને દેશના ખેડૂતોને અપીલ કરું છું કે આજે સદંતર એન્ટી ફાર્મર્સ ખેડૂત વિરોધી બિલ કેન્દ્રની સરકાર લઈને આવી છે અને એની વિરુદ્ધમાં જે તાકાત સાથે, જે ઉર્જા સાથે અને જે કમિટમેન્ટ સાથે આપણા દેશના ખેડૂતો, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, આટલા દિવસથી અવિચલ એકધારો સંઘર્ષ કરી રહ્યા છે, એના સમર્થનમાં દરેક ખેડૂત ખાતેદારે ઉતરવું જોઈએ. અને આપના માધ્યમથી હું આવતીકાલના એટલે કે 8 તારીખના ભારત બંધ કોલને સમર્થન આપું છું અને વડગામ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાને, ગુજરાતના ખેડૂતોને અપીલ અને આહ્વાન કરું છું. મારા નહીં, જેણે કોલ આપ્યો છે એના નહીં, તમારા પોતાના આજ અને આવતીકાલ માટે તમારે રોડ પર ઉતરવું જોઈએ અને ભારત બંધના કોલને સફળ બનાવવું જોઈએ. કોઈ પણ જગ્યાએ કાનૂન અને સંવિધાનનો દાયરો તૂટે નહીં એ રીતે હાથ જોડી વિનંતી કરી, શું તમારો મુદ્દો છે એ લોકોને સમજાવી ભારત બંધના કોલમાં સમર્થન માગવા માટે તમે નીકળો એ આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું.